નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેટ ડિજિટલ એજ્યુકેશનમાં હું પરેશ વિરડિયા આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આપણે જોઈ રહ્યા છીએ ધોરણ આઠ વિષય સામાજિક વિજ્ઞાન જેમનો પાઠ દસ ખનીજો અને ઊર્જા સંસાધનો જેમાં આપણે આગળ મિત્રો આગળના ચર્ચા કરી કે ખનીજ ઊર્જા સંસાધનો છે એ કયા કયા છે અને એનો ઉપયોગ કઈ કઈ રીતના થાય છે કઈ રીત ક્યાં ક્યાં એ પ્લાન્ટ આવેલા છે સંપૂર્ણ ચર્ચા કરી એ વિડીયો ના જોયા હોય તો તમે પ્લેલિસ્ટમાં જઈને જોઈ લેજો અને ખાસ મિત્રો આપણે આવી જ રીતના ધોરણ આઠના બધા જ વિષયોના બધા જ વિડીયો આપણે મૂકવાના છીએ સાથે સાથે પાઠના તો સોલ્યુશન જોશું જ અને એના સ્વાધ્યાયના પણ સોલ્યુશન જોઈશું જો તમે નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને જે જૂના મિત્રો છે એ મિત્રો ખાસ તમારા તમામ ગ્રુપને બધાને શેર કરજો જેથી કરીને એ લોકો પણ ફ્રીમાં એજ્યુકેશન મેળવી શકે તો ચાલો મિત્રો આપણે વાત કરીએ આ વિડીયોમાં ખનીજોની ઉપયોગીતા કયા મુદ્દા ઉપર ચર્ચા કરવાની છે ખનીજોની ઉપયોગિતા એટલે કે ખનીજની ઉપયોગિતા શું છે ઉપયોગ શું શું છે એની ચર્ચા કરીએ તો કે મેગેનિસ છે એ રાસાયણિક ઉદ્યોગો જંતુનાશક દવાઓ કાચ વાર્નિશ તથા છાપકામના ઉદ્યોગમાં વપરાય છે એટલે કે જે મેગેનિસ જે ખનીજ આપણી છે એનો ઉપયોગ કઈ કઈ જગ્યાએ થાય છે તો એક તો રસાયણના ઉદ્યોગોમાં બીજું જંતુનાશક દવાઓ બનાવવા માટે જે આપને ખબર છે ને કીટકો નાશકો જંતુનાશકો દવા બનાવવામાં આવે ઓકે એમાં આ સિવાય કાચ અને વાર્નિશ તથા છાપકામના ઉદ્યોગમાં છે એનો ઉપયોગ થાય છે તેનો મુખ્ય ઉપયોગ લોખંડમાંથી પોલાદ બનાવવામાં થાય છે ખાસ યાદ રાખીશું આગળના ધોરણમાં તમારે વિજ્ઞાનોમાં એમાં પ્રક્રિયા આખી આવશે કે ભાઈ કયા ખનીજનો ઉપયોગ થાય છે તો કે મેંગેનીઝનો ઉપયોગ છે એ લોખંડમાંથી શું બનાવવા માટે તો કે પોલાદ બનાવવા માટે શું પોલાદ ફોલાદ નહીં ઓકે હા ઘણા મૂવીમાં તમે જોયા હોય ફોલાદ એવું નહીં ઓકે તો પોલાદ બનાવવામાં થાય છે બીજું તાંબાનો ઉપયોગ વીજળીના તાર સ્ફોટક પદાર્થો રંગીન કાચ સિક્કા અને છાપકામમાં થાય છે તાંબાનો ઉપયોગ ક્યાં ક્યાં થાય એક તો વીજળીના તાર બનાવવા માટે સ્ફોટક પદાર્થો વિસ્ફોટક હોય હા ધડાકા થાય છે થાય ને એવા પદાર્થો બનાવવા માટે આ સિવાય રંગીન કાચ બનાવવા માટે કલાઈ તમને એમ પૂછાય તાંબામાં શું ઉમેરવાથી કલા કાસુ બનશે તો કલાઈ ઉમેરવાથી કાસુ બનશે અને જસત ઉમેરવાથી પિત્તળ બને જો ત્રાંબામાં જો તમે જસત ઉમેરશો તો પિત્તળ બનશે પણ જો તાંબામાં તમે શું ઉમેરશો કલાય ઉમેરશો તો શું બનશે કાસુ બનશે ટેલિફોન રેડિયો ટેલિવિઝન રેફ્રિજરેટર અને એર કન્ડિશનર વગેરે બનાવવા માટે છે એ આનો ઉપયોગ થાય છે કોનો તાંબાનો ખબર પડી ને હા ચાલો જો આ સિક્કાઓ છે ટેલિફોન છે ટેલિફો સોરી સિક્કાઓ છે રેડિયો છે એર કન્ડિશનર છે એસી છે આપણે જે કહેતા હોય ફ્રીજ છે આ પાઇપ છે તાર બનાવવા માટેનો ઉપયોગ થતો હોય છે ઓકે તો ફરીથી બે વખત યાદ રાખશું બે વસ્તુ તો કે તાંબામાં કઈ વસ્તુ કલાઈ ઉમેરીએ તો કાસુ બનશે અને તાંબામાં છે જો જસત ઉમેરીએ તો શું બનશે પિત્તળ બનશે શું બનશે પિત્તળ બનશે અને એનો ઉપયોગ આ બધા ક્ષેત્રમાં ટેલિફોન રેડિયો ટેલિવિઝન રેફ્રિજરેટર એર કન્ડિશનર વગેરેમાં થાય છે આગળ વાત કરીએ બોક્સાઇટ તો કે બોક્સાઇડમાંથી એલ્યુમિનિયમ મેળવવામાં આવે છે બોક્સાઇડમાંથી કયું મેળવવામાં ધાતુ તો કે એલ્યુમિનિયમ મેળવવામાં આવે છે બોક્સાઇડનો ઉપયોગ વિદ્યુતના સાધનો રંગો હવાઈ જહાજોના બાંધકામ કેરોસીનની શુદ્ધિકરણ અને સિમેન્ટના બન સિમેન્ટની બનાવટમાં વપરાય છે બોક્સાઇડનો ઉપયોગ કયા કઈ જગ્યાએ થાય છે તો પહેલાં તો બોક્સાઈડમાંથી આપણે શું મેળવીએ છીએ એલ્યુમિનિયમ બીજું તો કે બોક્સાઇડનો ઉપયોગ શેમાં થાય તો કે વિદ્યુતના સાધનો બનાવવામાં રંગોમાં હવાઈ જહાજો બનાવવામાં બાંધકામોમાં કેરોસીનની શુદ્ધિકરણની પ્રક્રિયામાં અને સિમેન્ટ બનાવવામાં છે એ બોક્સાઇડનો શું થાય છે ઉપયોગ થાય છે એને ઉપયોગમાં લેવામાં આવે છે અથવા વપરાશ થાય છે નેક્સ્ટ જોઈએ અબરક તો અબરખ અગ્નિરોધક અને વિદ્યુત અવાહક હોવાથી તેનો ઉપયોગ વિદ્યુતના સાધનો બનાવવામાં થાય છે જુઓ અબરક છે એ કેવું છે તો કે અગ્નિરોધક એટલે કે અગ્નિને આગળ વધતું અટકાવતું છે બીજું તો કે વિદ્યુતનું અવાહક બે શબ્દ આવે મિત્રો સુવાહક અને અવાહક તો સુવાહક કોને કહેવાય તો કે જેમાંથી વિદ્યુત પસાર થાય એને સુવાહક કહેવાય અને જેમાંથી વિદ્યુત પસાર ના થાય એને અવાહક કહેવાય તો અબરક કેવું છે વિદ્યુતનું અવાહક છે અને એનો ઉપયોગ એટલા માટેનો ઉપયોગ શેમાં થાય તો કે વિદ્યુતના સાધનો બનાવવા માટે થાય છે થાય વિદ્યુતના સાધનો બનાવવા માટે જેમ કે રેડિયો ટેલિફોન વિમાન ડાયનેમો મોટર ગાડી વિદ્યુત મોટર વગેરે બનાવવામાં થાય છે ફરીથી કઈ કઈ વસ્તુમાં અબરકનો ઉપયોગ થાય તો કે રેડિયો ટેલિફોન વિમાન ડાયનેમો મોટર ગાડી વિદ્યુત મોટર વગેરે બનાવવામાં છે એ કેનો ઉપયોગ થાય છે તો કે અબરખનો ઉપયોગ થાય છે નેક્સ્ટ આપણો છે ફ્લોર સ્પાર તો ફ્લોર સ્પારનો ઉપયોગ છે થાય તો કે મોસ્ટ આઈએમપી છે ધાતુના ગાળણ ઉદ્યોગમાં ફ્લોર સ્પારનો ઉપયોગ યાદ રાખજો મિત્રો તમને આગળ ધોરણ દસમાં પણ આ વસ્તુ આવશે કે ભાઈ ફ્લોર સ્પારનો ઉપયોગ ક્યાં થાય છે તો ધાતુના ગાળણમાં એનો ઉપયોગ થાય છે એટલે કે ધાતુના ગાળણના જે પણ ઉદ્યોગો છે એમાં એનો ઉપયોગ થાય છે આ સિવાય પ્લાસ્ટિક ઉદ્યોગમાં હાઇડ્રોક્લોરિક એસિડમાં ચિનાઈ માટીની વસ્તુની બનાવટમાં એનો ઉપયોગ થાય છે ફરીથી ફ્લોર સ્પારનો કઈ કઈ જગ્યાએ ઉપયોગ થાય તો કે ભાઈ ધાતુ ગાળણના ઉદ્યોગોમાં થાય છે આ સિવાય પ્લાસ્ટિકના ઉદ્યોગમાં આ સિવાય હાઇડ્રોક હાઇડ્રોક્લોિક એસિડમાં અને ચિનાઈ માટીની જે પણ વસ્તુઓ છે એની બનાવટમાં છે એ ફ્લોર સ્પારનો ઉપયોગ થાય છે નેક્સ્ટ ચૂનાનો પથ્થર જે સિમેન્ટ લોખંડ પોલાદ સોડા એ સાબુ કાગળ રંગ ખાંડ શુદ્ધિકરણ જેવા ઉદ્યોગોમાં વપરાય છે ચૂનાનો પથ્થર ચૂનાનો પથ્થર સેમાં સેમાં વપરાય તો કે સિમેન્ટ ઉદ્યોગ લોખંડમાં પોલાદ સોડા એસ સાબુ કાગળ રંગ ખાંડ શુદ્ધિકરણ જેવા ઉદ્યોગોમાં છે એ શું થાય છે તો કે સૂનાનો ચૂનાનો પથ્થર છે એનો ઉપયોગ થાય છે નેક્સ્ટ આપણે આગળ વધીએ સીસાનો ઉપયોગ કયો સીસુ તો સીસાનો ઉપયોગ સ્ટોરેજ બેટરી અને જિંક ઓક્સાઇડની બનાવટમાં થાય છે સીસાનો ઉપયોગ ક્યાં ક્યાં થાય તો કે એક તો સ્ટોરેજ બેટરી બેટરીનો પાવરનો સ્ટોરેજ કરે ને હા એમાં અને આ સિવાય જિંક ઓક્સાઇડની બનાવટમાં છે ઈસેનો ઉપયોગ થાય છે સીસાનો ઉપયોગ થાય છે નેક્સ્ટ જસદનો ઉપયોગ ગેલ્વેનાઇઝના પતરા ઉપર ઢોળ ચડાવવા માટે અને વાસણો બનાવવા માટે થાય છે જસદનો ઉપયોગ ક્યાં થાય તો કે ભાઈ ગેલ્વેનાઇઝના પતરા બનાવવા માટે આ સિવાય તો કે ભાઈ એટલે કે ગેલ્વેનાઇઝના પતરા હોય ને એની પર તમે જોયું હશે કે બ્લુ કલરનું કોટિંગ ચડાવેલું હોય બ્લુ કલરના પત્ર તમને જોવા મળે છે તો એ ગેલ્વેનાઇઝના નહીં પતરાઓ ઉપર ઢાળ ચડાવવા એટલે કે ઢોળ ચડાવવા માટે પડ ચડાવવા માટે આ સિવાય વાસણો બનાવવા માટે પણ શેનો ઉપયોગ થાય છે જસતનો ઉપયોગ થાય છે શેનો તો કે જસતનો ઉપયોગ થાય છે નેક્સ્ટ આપણું છે લોખંડ કયું છે લોખંડ જેને આપણે લો અયસ્ક કહીએ છીએ શું કહીએ છીએ લો અયસ્ક એનો ઉપયોગ ટાકણીમાંથી માંડીને મોટા યંત્રો સુધી થાય છે લોખંડનો ઉપયોગ તો તમને ખબર છે બધી જગ્યાએ લોખંડ છે ભાઈ તો લોખંડનો ઉપયોગ ટાકણીથી માંડી નાનીયમથી ટાકણીથી માંડીને કહીએ તો મોટા મોટા યંત્રોમાં પણ લોખંડનો ઉપયોગ થાય છે જેમકે મોટર ગાડી જહાજ રેલવે પુલ મકાનો વગેરે છાત્રોમાં છે એ લોખંડનો ઉપયોગ થાય છે જો અહીં તમે ફોટા પણ થોડાક જોઈ શકો છો હા સિમેન્ટ મોટર ઉદ્યોગને આ બધા જોઈએ ને ગાડીને એ બધું તો એમાં પણ લોખંડનો ઉપયોગ થાય છે જો બેટરી ટ્રેનો જહાજો આ બધી વસ્તુઓ બનાવવા માટે છે એ શેનો ઉપયોગ થાય છે લોખંડનો ઉપયોગ થાય છે એટલે ઇન શોર્ટ એમ કહી શકાય ટાંકણીથી માંડીને તમામ વસ્તુઓ બનાવવા માટે શેનો ઉપયોગ થાય છે મોટા મોટા તમામ સાધનો બનાવવા માટે લોખંડનો ઉપયોગ થાય જેમ કે જહાજ રેલવે પુલ મકાનો શસ્ત્રો હથિયારો ખબર ને હા આ બધી વસ્તુઓ બનાવવા માટે શેનો ઉપયોગ થાય તો કે લોખંડનો ઉપયોગ થાય છે નેક્સ્ટ આપણે જોઈએ કોલસો તો કોલસાનો ઉપયોગ તાપ વિદ્યુત મથકના ઉત્પાદનમાં બળતણ તરીકે થાય છે કોલસાનો ઉપયોગ છેલ્લા સેમાં જોઈએ તો કે કોલસાનો ઉપયોગ છે એ તાપ વિદ્યુત મથકો એટલે કે જે તાપ કોલસા દ્વારા જે વિદ્યુત ઉત્પાદન કરવામાં આવે છે એ તાપ વિદ્યુતમાં છે એ બળતણ તરીકે છે એ શેનો ઉપયોગ થાય છે તો કે કોલસાનો ઉપયોગ થાય છે અને છેલ્લો આપણે વાત કરીએ ખનીજોનો ઉપયોગમાં તો કે કોમ્પ્યુટરમાં વપરાતી સિલિકોન પાર્ટરસાઇડમાંથી લેવામાં આવેલી હોય છે એટલે કોમ્પ્યુટર ઉદ્યોગમાં જે વપરાતું જે સિલિકોન છે એ છેમાંથી લેવામાં આવેલું હોય છે તો કે ક્વાટરઝાઇટમાંથી લેવામાં આવેલું હોય છે તો મિત્રો આ આપણે ખાસ વાત કરી કયા તો કે આપણા ખનીજો છે એના ઉપયોગો કઈ કઈ રીતના થયા એની આપણે વાત કરી કે કયા કયા ખનીજો છે એનો ઉપયોગ કયો કયો થયો છે શું શું ઉપયોગ છે એની ચર્ચા કરી હવે નેક્સ્ટ આપણો ટૉપિક છે ખનીજોનું સંરક્ષણ એટલે કે ખનીજોનું રક્ષણ આપણે કઈ રીતના કરવું જેની ચર્ચા મિત્રો આપણે આવતા લેક્ચરમાં કરીશું તો આ વિડીયોમાં આપણે અહીંયા સુધી રાખીએ થેન્ક યુ જય હિન્દ જય ભારત અસ્ત